नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत झीरो अवर कार्यक्रम साथ हूँ छू यज्ञ। मित्रों, जी रीते आज मतदान तो अत्यारे पूर्ण थई गयुं छे अने तेनी साथे ज्यारे कही शकाय के आठ बैठकोनी जे पेटा चूंटणी योजवामां आवी हती अने तेनी साथे भारतीय जनता पार्टी होय, कोंग्रेस होय के पछी अपक्ष उम्मीदवार होय, एटले के टोटल 81 उम्मीदवारना जे भावी ईवीएममां सील थई गया छे। मतदान तो शांतिपूर्ण माहौल में पूरु थयुं, परंतु सवाल घणा बधा उभा थया हता, आक्षेप प्रत्याक्षेप थया हता, कथित वीडियो सामे आव्या हता। अने तेनी साथे गया वर्षनी वात के गया वर्ष करता जे रीते आ वखते क्यांक मतदान ओछू थयुं होय तेवुं लागी रह्युं छे। चोक्कस एक बाजु कोरोनानी महामारी तो छे, परंतु बीजी बाजु मतदान ओछू थयुं छे, अने तेने लईने हवे भारतीय जनता पार्टी के कોંગ્રેસ અત્યારે હવે કોને ફાયદો થશે તે તો હવે જોવાનું છે। અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આ વખતે અસ્તિત્વ વર્સિસ વિચારધારાની વાત છે, અને બીજી બાજુ કોંગ્રેસ એમ કહી રહી છે કે ના, અત્યારે વફાદાર અને ગદ્દારોનું જોવાનું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે। તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર યજ્ઞેશ દવે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને હેમાંગભાઈ રાવલ, જેઓ કોંગ્રેસના નેતા છે, જે આપ ત્રણે સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રશાંતભાઈ। મતદાન પૂર્ણ થઈ ગયું છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને તેની સાથે જે મતદાન થવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? ચોક્કસ, આમ તો પેટા ચૂંટણી નોર્મલી વચ્ચે આવે, ઓછી સીટ ઉપર હોય, જનરલ ઇલેક્શન ના હોય, એટલે થોડીક અસર દેખાતી હોય છે। કઈ વખતે 2019માં પણ જે આપણે પેટા ચૂંટણી અલ્પેશ ઠાકોર વાળી થઈ હતી, એમાં પણ એ વખતે 53.57 કે 97% ની આસપાસ મતદાન, એટલે 54% હતું, એમ આજે 56% જેટલું સરેરાશ મતદાન। પણ મતદાનને તમે સીટ વાઇઝ તમે જુઓ અને એના પર્સન્ટેજ જુઓ તો સૌરાષ્ટ્ર અને કચ્છની જે સીટો છે જ્યાં પાટીદાર પ્રભુત્વ છે, સૌરાષ્ટ્ર છે કે જે કાયમ સરકારને થોડુંક દબાવે છે, થોડીક સીટો આપે છે, ત્યાં ઓછું થયું છે। અને ડાંગ અને કપરાડાની તમે જો વાત કરો તો ત્યાં વધારે મતદાન થયું, એટલે આ વ્યક્તિ વિશેષ મતદાન કદાચ હોઈ શકે, કારણ કે કપરાડામાં જીતુભાઈ ચૌધરી એ વ્યક્તિ વિશેષ છે અને વ્યક્તિગત પોતાના અંગત વર્ચસ્વથી આ ચૂંટણી પોતે એના બલબુતા ઉપર પણ લડી રહ્યા હતા અને એની ઉપર ભાજપનું છોગું ઉમેરાયું હતું એમની માથે, એટલે બની શકે કે એમને જીતાડવાનો એક એવો પ્રયત્ન એ લોકોનો કદાચ હોય ત્યાંના સ્થાનિકોનો। નહીતર ડાંગ જેવા વિસ્તારમાં સૌથી વધારે જ્યાં પ્રશ્નો છે, આટલા વર્ષો પછી પણ ત્યાંના પ્રશ્નો ઉભા ને ઉભા છે, તો પર્સન્ટેજ વધારે આવ્યા છે। હવે આપણે જોવા, બધાનું ભાવિ સીલ તો થઈ ગયું છે, 10 તારીખે આપણને ખબર પડે કે આ જે કઈ ઉધમ પછાડા થયા રાજ્યસભાની એક ચૂંટણીને એક સીટ માટે થઈ અને 8-8 જણાએ આપ્યું, હવે ભાવિ સીલ થયા છે તો 10 તારીખે પટારો ખુલે છે અને કોના નસીબે જાય છે, કોની દિવાળી સુધરે છે અને કોની દિવાળીના સુરસુરિયા થાય છે એ આપણને 10મી ખબર પડી જશે। એ પણ થતો હોય છે કે જ્યારે કથિત વિડીયો જે સામે આવે તેને લઈને જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રીતે ગદ્દારોને આ વખતે મતદારો માત આપશે, અને બીજી બાજુ જ્યારે જે રીતે ભાજપની વાત કરીએ તો ભાજપ અત્યારે હાલ એક વિચારધારા સાથે અત્યારે આગળ વધી રહી છે તેવું પણ ભાજપના નેતાએ જે રીતે કહ્યું હતું, અને તેમાં પણ તેમના દ્વારા એવું કોટ કરવામાં આવ્યું હતું કે અસ્તિત્વ વર્સિસ વિચારધારાનો અત્યારે જેને જંગ છે, અસ્તિત્વ અત્યારે કોંગ્રેસનું અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, શું કહેશો હેમાંગભાઈ? યજ્ઞ, હવે ચૂંટણી પતી ગઈ છે એટલે પ્રશાંતભાઈએ કીધું એમ, હવે મતદાન થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની રાજકીય વાતો કરવા કરતા આપણે આજના દિવસના મતદાનને મૂલવીએ, ત્રણ ભાગોમાં વહેંચી નાખીએ। પહેલો ભાગ જે છે એ ચૂંટણીમાં જે ટિકિટ અપાઈ અને ટિકિટની અંદર જે વિશ્વાસઘાતીઓ અને ગદ્દારો જે ભારતીય જનતા પાર્ટીના અંદર સામેલ થયા હતા, એણે કોંગ્રેસનો વિશ્વાસઘાત નહોતો કર્યો, પરંતુ એણે પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હતો, પ્રજાના લોકમતનો વિશ્વાસઘાત કર્યો હતો, અને એમાંના કેટલાક ધારાસભ્યો એ જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમણે વટાણા પણ વેડી નાખ્યા કે મને 52 કરોડ રૂપિયાની હું કોંગ્રેસમાં હતો ત્યારે ઓફર થઈ હતી, હવે 52 કરોડની જ ખાલી આપણે ભાગાકાર કરીએ, એમને મળેલા અક્ષય પટેલને મળેલા મત તો એક મત 7000 રૂપિયાનો થાય, એટલે કે 7000 રૂપિયામાં મતદાર વેચાયો અને મતદાર જોડે ગદ્દારી થઈ છે, એટલે આ વાત હતી એ શરૂઆતના તબક્કાની। ત્યારબાદ ધીમે ધીમે આ વાત જે કોંગ્રેસના વાતો અથવા તો આ ધારાસભ્યો જે બોલ્યા એનું તમે જોયું કે કોંગ્રેસે વિશ્વાસઘાત અને ગદ્દારી ઉપર જે આખું કેમ્પેન ચલાવ્યું, એ વિશ્વાસઘાત એ માત્ર એ ધારાસભ્યોએ કરેલો વિશ્વાસઘાત નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો જનતાનો વિશ્વાસઘાત, જેમાં ખેડૂતો સાથે થયેલો અન્યાય હોય,
કે પછી મહિલાઓ સાથેના દુષ્કર્મની વાત હોય એમાં ન્યાય ના મળતું હોય, સેફટીની વાત હોય, બેરોજગારની વાતો હોય, દરેકે દરેક વાતો આની અંદર વણી લેવામાં આવી હતી. એટલે ગદ્દારી અને વિશ્વાસઘાત જે છે એ બંનેનું આ જે છે એ બીજા તબક્કાની અંદર ચાલ્યું, જેની અંદર સોમાભાઈએ એક સરસ મજાની જે વિડીયો જે છે એની અંદર જાહેરમાં એમણે પોતે પણ સ્વીકાર્યું કે મને પણ પૈસા મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજા લોકોને પણ પૈસા મળ્યા છે. આ વાત જ્યારે સ્વીકારી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કીધું કે એ વખતે તો હું નહોતો. એનો મતલબ એમણે એવું નથી કીધું કે આ વિડીયો સાચો છે કે ખોટો છે, પરંતુ પોતાના હાથ ઊંચા કર્યા. અને ખાસ મહત્વની વાત આવી હવે કે ચૂંટણીના પ્રચાર દરમિયાન તમે જોઈ શકો છો કે માનનીય નીતિનભાઈ પટેલ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જૂતા ફેંકવામાં આવ્યા, પ્રદ્યુમનસિંહને બંગડીઓ આપવામાં આવી કચ્છમાં બહેનો દ્વારા, જેવી કાકડિયા ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા, અને આ જ રીતે બધી જ જગ્યાએ તમે જુઓ કે દરેક કોંગ્રેસની સભાઓમાં ભીડ સ્વયંભૂ ઉપજી પડતી હતી. બ્રિજેશ મિર્જાની સભાની અંદર તો બ્રિજેશ મિર્જાને બોલવા પણ ના દેવાયા. એટલે પ્રજાનો જે આક્રોશ છે એ આ ચૂંટણીના પ્રચાર દરમિયાન એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જોવા મળ્યો. અને હવે વાત આવી ચૂંટણીના દિવસની. ચૂંટણીના દિવસે આપણે આકલન કરીએ તો ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરે છે, પરંતુ વિકાસ નહીં થવાના કારણે અને ખાસ કરીને જે વિકાસ નથી થયો એની સાબિતી માટે મોરબી અને માળિયામાં 700 અને 303 લોકોએ મતદાન ના કર્યું, આખા બૂથમાં મતદાન ના થયું, કે જેનાથી એ લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ હતો અને એમની જે કોઈ પણ માંગણી હતી એ સ્વીકારવામાં નહોતી આવતી. હવે આપના પ્રશ્નનો જવાબ હું માત્ર એક મિનિટની અંદર આપીશ કે આજના દિવસ દરમિયાન તમે જોઈ શકો છો કે કરજણની અંદર રિક્ષામાં પૈસા અપાયા હોય, કે મોરબીની અંદર એ બૂથની અંદર પત્રિકા વહેંચાઈ હોય, કે પછી મોરબીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ કોને મત આપ્યો અને કોને મત આપવાનો એના માટે પ્રલોભન આપીને દબાણ કર્યું હોય, લીંબડીની અંદર બૂથ કેપ્ચરિંગ થયા હોય, એક વ્યક્તિ 5-5 વ્યક્તિઓને મત આપે અને એ 5-5 મત આપી દે એનું વોટ ચેલેન્જ થયું હોય, અને આ બધી જ સાથે ધારાસભ્ય ગોવિંદ પટેલ જેવા અથવા ભારતીય જનતા પાર્ટીના બહારથી આવેલા ધારાસભ્યો એ જે તે વિસ્તારમાં હતા એના પણ વિડીયો વાયરલ થયા. એટલે આ વિડીયો જે વાયરલ કરવા એ અથવા તો આ વિડીયો ઉતારવા એ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ લોકો એમ કે છે કે આ શા માટે કરી રહ્યા છે, પરંતુ ઇલેક્શન કમિશનરે સી વિજિલ નામની એપની અંદર સ્પષ્ટ જણાવ્યું છે કે આપને કોઈ પણ જગ્યાએ ગેરનીતિ થાય ત્યાં વિડીયો ઉતારવા. એટલે આ જે આજના દિવસના જે સમગ્ર ઘટનાક્રમ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ હવે ઇલેક્શન પતી ગયું છે એટલે આપણે કોઈ મતનો ફેરફાર નથી થવાનો, પરંતુ આ જે મોડસ ઓપરેન્ડી છે એના દ્વારા એ ખબર પડી ગઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે અમે લોકો જંગી બહુમતીથી હારી રહ્યા છે અને કોંગ્રેસ જે છે એ જંગી બહુમતીથી જીતી રહી છે. એના માટે થઈને આ પ્રકારના વિડીયો થયા અને પ્રજાએ હવે સ્પષ્ટ કહી દીધું છે કે ભરમાઈશું નહીં ખોટી વાતમાં, હવે તો કોંગ્રેસ જ જોઈએ ગુજરાતમાં. ઓકે, તો એક બાજુ ભરમાઈશું નહીં કોઈ વાતમાં કોંગ્રેસ જ જોઈએ ગુજરાતમાં, જે પ્રમાણે કોંગ્રેસના જે નેતા છે તેમ કહી રહ્યા છે યજ્ઞેશભાઈ. અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે રીતે પ્રજાનો જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો ને તેને લઈને ભારતીય જનતા પાર્ટીને આ વખતની પેટાચૂંટણીમાં જવાબ મળશે. આજે 18,75,056 મતદારો 8 વિધાનસભાના, એ પૈકી 10,51,073 મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો લોકશાહીના સમર્થનમાં. તેના માટે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર તેમજ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલજી વતી એ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે કોંગ્રેસને શું છે કે માત્ર ભારતીય જનતા પાર્ટી દેખાય છે, આભાર માનવાનો મતદારને એમને દેખાતો નથી. એટલે કોંગ્રેસના પ્રવક્તા કદાચ આભાર માનવાનું ભૂલી ગયા હોય તો એમના વતી પણ હું આભાર માનું છું મતદારોનો, કારણ કે એમને લોકશાહીના સમર્થનમાં મતદાન કર્યું છે એટલે એમના વતી પણ હું આભાર માનું છું. બીજી વાત એ છે કે કોંગ્રેસના પ્રવક્તા જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કહી રહ્યા છે, મને લાગે છે કે એમને મગજમાં ભારતીય જનતા પાર્ટી ઘૂસી ગઈ છે. કદાચ હેમાંગભાઈ પણ મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશમાં તત્પર હશે, એટલા માટે આટલા બધા ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે જો એટલા માટે ગાઈ રહ્યા તો બી એમનું સ્વાગત છે, અમને કોઈ વાંધો નથી. પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે કરી એ રિપોર્ટ કાર્ડ લઈને ગઈ છે, મેં કીધું હતું અને આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી રિપોર્ટ કાર્ડ લઈને ગઈ છે. અમને કોઈ આવી સીડીઓ કે આવી કોઈ સસ્તી ટેકનોલોજી કરીને કોઈ એમાં રસ નથી, કારણ કે ભૂતકાળમાં પણ એક એવો વિડીયો ઉતારવામાં આવ્યો હતો કમલમથી બહાર નીકળતા અને પછી રૂપિયાની નોટો, એના માટે અહમદભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પછી સુરસુરી થઈ ગઈ. આજ દિન સુધી અહમદભાઈ પટેલ અથવા તો એમના રાજકીય સંતાનો સાબિત નથી કરી શક્યા કે વિડીયો ક્યાંનો હતો. આ એવી આ બીજો વિડીયો ઉતારે, પણ આ એમને કહું કે આ બધી હિન્દી ફિલ્મોમાં જે ચાલતી પ્લોટ છે, આવા હિન્દી ફિલ્મોના પ્લોટ જે ખરા એ હેમંતભાઈ જેવા ટેકનિશિયને એમના પ્રદેશને સમજાવવું જોઈએ કે આવા પ્લોટ ના જ રાખવા જોઈએ હિન્દી.
ફિલ્મમાં આ અત્યારે વાસ્તવિકતા છે. હવે લોકો કે હવે બાળકો હેમાંગભાઈ જે કરાય પેન્સિલની છોલમાંથી રબ્બડ બને એવું હવે બાળકો માનતા નથી, કારણ કે પહેલાના જમાનામાં બાળકો માનતા હતા કે પેન્સિલની છોલમાંથી રબ્બડ બને. એટલે હવે ગુજરાતની પ્રજા જે ખરી શાણી પ્રજા છે, અને શાણી પ્રજાને તમે આવી બધી ટેકનોલોજી ન બતાવો, કારણ કે બધા જ ઓળખી ગયા છે. એટલા માટે તમે આજે સત્તાથી દૂર છો. બીજું કે હવે આ બધો પ્રચાર કરવાની ક્યાં જરૂર છે? આની પર ઇન્ટરફેરન્સ પ્રજાએ મતદાનનો ઉપયોગ કરી દીધો છે. મતપત્રકો જે ખરા ઈવીએમમાં જે ફિટ થઈ ગયેલા છે, હવે તો તમારે 10 તારીખની રાહ જોવાની છે. એના માટે ક્યાં હવે આવતા? હજી તો તમે જેમ ચૂંટણી પ્રચાર બાકી હોય તો પ્રચાર કરો છો કે આનું આમ છે, આનું આમ છે, આનું તેમ છે. પ્રજા બધું જ સમજે છે, તમારે કશું કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે પ્રજા સમજે છે. એટલા માટે જ તમે 25-25 વર્ષથી દૂર છો સત્તાથી ગુજરાતમાં, અને 6.5 વર્ષથી આજે કેન્દ્રમાં પણ દૂર છો. જે પ્રશાંતભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ, માત્ર પેટા ચૂંટણીની, પરંતુ આપણે જે રીતે સમગ્ર ચૂંટણીની વાત કરીએ, પહેલાં પણ જે રીતે ચૂંટણી આવી હતી, ત્યારબાદ લોકસભાની ચૂંટણીને, આ વખતે જ્યારે પેટા ચૂંટણી, આજે જે સવારથી જે કથિત વિડીયો સામે આવે ને તેને બોગસ મતદાનની પણ ક્યાંક કોઈ જગ્યાથી જે રીતે વાતો સામે આવી હતી, આ વખતના આખા મતદાનને લઈને, એટલે કે સવારથી લઈને સાંજ સુધીની જે પણ પ્રક્રિયા થઈ હતી, તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રક્રિયા બહુ સારી રીતે, અને ગુજરાત સંસ્કારી નગરી છે, એ બીજા બધા સ્ટેટની જેમ નથી કે ત્યાં આખે આખા બૂથ કેપ્ચર થાય, ગુંડાગર્દી થાય. એ આપણા અહીંયા રાજકીય પક્ષો એ રીતે સારું વર્તે છે અને સારું વર્તાવે છે. એટલે આખા દિવસમાં જે કંઈ થયું એમાં ક્યાંય અઘટિત કોઈ ઘટના ક્યાંય એવી બની નથી. નાના મોટા ઈવીએમ ખોટવાયાની કમ્પ્લેનો આવી છે. એક બે આ પ્રચારની જે માધ્યમો અંદર બૂથમાં લઈ ગયા છે, આપણે જોયું હતું ક્યાંક લીંબડીમાં ક્યાંકથી વિડીયો બહાર આવ્યા છે, એક રિક્ષાનો વિડીયો પૈસા આપતા. હવે કોઈ પણ વિડીયોની પુષ્ટિ હજી સુધી સત્ય ઘટના બહાર આવી નથી. અને એક બે જણમાં હું પોતે એક મીડિયામાં બેઠો હતો, ત્યાં એ જ મીડિયાના પ્રવક્તાઓએ, એ મીડિયાના રિપોર્ટરોએ કોઈની સાથે ડાયરેક્ટ વાત કરી હતી કે જેણે આ વિડીયો ઉતાર્યો એણે આ પુષ્ટિ કરી હતી કે મેં આ વિડીયો ઉતાર્યો છે અને આવું હું જોઈ રહ્યો હતો કે રિક્ષામાં પૈસા અપાઈ રહ્યા હતા. પણ એ કોનો માણસ કેવી રીતે એ કંઈ એમને પણ ખબર હતી નહીં. આપણે એની પર ચર્ચા નથી કરતા. હવે આ વખતે કોંગ્રેસ આ સોશિયલ મીડિયા અથવા તો મીડિયા અને વિડીયો ઉપર બહુ એક્ટિવ હતી, અને આપણે એમને આપણા અભિનંદન આપીએ કે ભાઈ આટલા બધા એલર્ટ છો, છેલ્લા દિવસ સુધી, છેલ્લી રાત સુધી એમણે આ બધું કર્યું. ક્યાંક આપણે મોહનભાઈ કુંડારિયાનો એક વિડીયો બહાર આવ્યો મોરબી પાસે કે ગામમાં કોળી સમાજની વાડી બનાવવા માટે 2 લાખ રૂપિયા કેવી રીતે આપવા એની વાત હતી. ક્યાંક રિક્ષાનો વિડીયો બહાર આવ્યો. આટલા બધા સરસ વિડીયો બહાર પાડ્યા. તો ખાલી મારી એક જ બપોરથી કોંગ્રેસના મિત્રોને બી રિક્વેસ્ટ કરું છું, તો એક સીસીટીવી કેમેરા સારા એવા લગાવવા હતા કે જેનાથી ખબર પડે કે આ 8 ધારાસભ્યો કોંગ્રેસ કાર્યાલયમાંથી ભાજપમાં ના જાય. એટલા જો લગાયા હોત તો આજનો આ દિવસ આપણે ન જોવો પડ્યો હોત. આ દિવસ લોકશાહીનો પર્વ છે, પણ મારા માટે તો પર્વ એવી રીતે છે કે દિવાળી આસો વદ અમાસના દિવસે આવે એની જગ્યાએ ફાગણ સુદ પૂનમના દિવસે આ દિવાળી આજે ઉજવી છે, અને એવી રીતે તહેવાર ઉજવ્યો છે કે ભાઈ અમે પડોશીનું છોકરું દત્તક લીધું છે, મારા ઘેર દીકરાનો જન્મ થયો છે, ઉત્સવ આનંદો ઉત્સવ આનંદો. આવો પર્વ અમારે કે આપણી પ્રજાને નહોતો જોઈતો. જોઈએ ક્યારે? જોઈએ અકાળે જોઈએ કે 182 માંથી કોઈ એક ધારાસભ્યનું અકાળે મૃત્યુ થાય, કાં તો કોઈક નાદુરસ્ત તબિયતના હિસાબે કોઈક રાજીનામું આપે, અથવા તો કોઈ સીએમ નવા ચૂંટાય, કોઈ ઉપરથી નવા સીએમ આવે ને એના માટે કોઈ કે ખુરશી ખાલી કરી હોય. આવું બધું હોય તો એનો એક અનેરો આનંદ હોય, એક અનેરો ઉત્સાહ હોય, અને એના માટે પ્રજાની બી મળે એક માધ્યમ મળે કે ભાઈ હવે નેતાઓ મારી જોડે આવશે તો અમારે અમારા પ્રશ્નો મૂકવાના છે. પણ આમાં તો હવે 8 ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એકાએક સીટ ખાલી પડી ગઈ. અત્યારે બંને પક્ષો જઈને ચર્ચા કરતા હતા. હવે ભાજપને આ પ્રજા સ્વીકારે છે કે પછી ખરેખર ભાજપને એવું વિચારે છે કે અત્યારે બતાવી દઈએ 2022માં કદાચ સરકારની સત્તા ફરતી બેસવી હશે બેસવા દઈએ. એ બધું જોતા અને વ્યક્તિગત વર્ચસ્વ જે મેં કીધું ટકાવારીની દ્રષ્ટિએ એ પ્રમાણે જનતા અને પ્લસ આંતરિક રોષ, આજે જેમ કે ભાજપમાં મોરબીની સીટ હોય તો બ્રિજેશ મિર્ઝાને હરાવવા માટે પેલા કાંતિ અમૃતિ એટલા તત્પર હતા. ધારી સીટ ઉપર જેવી કાકડિયા મતદાન બહુ જ ઓછું થયું છે, કારણ કે ધારીનું અડધું ધારી સુરતમાં વસે છે, એટલે સુરત થી અહીંયા સ્પેશિયલ એક દિવસ માટે ટ્રાવેલ ન કરે. આ બધા ફેક્ટરના હિસાબે મતદાન થોડું ઓછું થયું છે. વત્તા કોરોના કાળ કે જેમાં આપણે કહેતા હોય કે સિનિયર સિટીઝને ઘરે રહેવું, તેમ છતાં અમુક મેં તો બહુ સારા વિડીયો જોયા કે જેમાં 90-95 વર્ષના બા દાદા એ લોકો હેન્ડીકેપ હોય, ઘોડી લઈને ચાલતા હોય, એ લોકોએ પણ મતદાન કર્યું છે. એમનો ઉત્સાહ, એમના ઉલ્લાસ ને આનંદ છે, એટલે એનો આપણને પણ આનંદ થાય. એ લોકો મતાધિકારનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા છે. ઓવરઓલ હવે આ 8 પેટાચૂંટણી આપણને બધાએ બહુ શીખવાડી, કારણ કે આપણે 25 દિવસથી રોજ ચર્ચા કરીએ છીએ, ડિબેટો કરીએ છીએ, પ્રવક્તાઓ આવે છે, એટલે હવે પછી એક અલગ લેવલની રાજનીતિ થાય, અલગ મુદ્દાઓની ચર્ચા થાય. બપોરે હું ને યજ્ઞેશભાઈ ઘણી બધી જગ્યાએ ભેગા હતા,
હવે બહુ જ સારી હેલ્ધી ડિબેટ, કોંગ્રેસના પ્રવક્તા કે ભાજપના પ્રવક્તા, બહુ જ હેલ્ધી ડિબેટ. અને હવે પછીની જનતાને શું જોઈએ છે, મુદ્દા આધારિત રાજનીતિ કેવી હોવી જોઈએ, હવે પછીનું ગુજરાત શું ઈચ્છે છે, હવે પછી ગુજરાતને ક્યાં જવું છે, આની એક વિકાસની દિશામાં સારી વાતો કરી હતી અમે. જી હેમંતભાઈ શું કહેશો? બિલકુલ, પ્રશાંતભાઈએ જે બે ત્રણ વાતો કરી એની અંદર સીસીટીવી કેમેરાની વાત પણ એમણે કરી. એટલે પ્રશાંતભાઈ, એક સૌથી પહેલાં તો હું કહી દઉં કે બહુ જ નિષ્પક્ષ રાજકીય વિશ્લેષક છે, અને એ જે કંઈ પણ વાતો કરતા હોય ખૂબ જ ગંભીરતાથી કરતા હોય છે. મેં એમને હમણાં જ એક વોટ્સએપ કર્યો છે, એ જોઈ લે, જેથી કરીને બીજી વાર એ જ્યારે બીજી વાત કરતા હોય ત્યારે સ્પષ્ટ કે એની અંદર લખવામાં, મેં વોટ્સએપ કર્યો છે એમાં અમારા ઉમેદવાર શ્રીએ, કારણ કે આ કામ તો પોલીસનું છે, જે કરજણની અંદર રિક્ષાની અંદર જે પણ શખ્સો કથિત હતા એવું કહેવામાં આવે છે. એમણે જુદી વાત કરી છે મંગભાઈ. નહીં, હું એક કરું છું યજ્ઞેશભાઈ, આપની એક એ વાતની પણ જવાબ, એ વાતનો પણ જવાબ આવશે યજ્ઞેશભાઈ, આપ ચિંતા ના કરો, આપની વાતનો પણ જવાબ આપશે. નહીં નહીં, તમારી વાતનો પણ જવાબ આપવામાં આવશે યજ્ઞેશભાઈ, આપ શાંતિ રાખો. હવે ઇલેક્શન ના, હું ના, તમે જે આની પહેલા કરી એની પણ વાતનો જવાબ આપીશું આપણે. તો યજ્ઞેશભાઈ, આપણે ડેકોરમ જાળવીશું, તમને ખ્યાલ છે કે આપણે એકબીજા બોલતા હોય ત્યારે વચ્ચે ના બોલવું જોઈએ, અને તમે પોતે બહુ સમજુ વ્યક્તિ છો, દિવસ દરમિયાન તમારી જોડે પણ આવા ઘણા બનાવો બની ગયા જેમાં કોઈ વચ્ચે બોલતું હતું ત્યારે તમને સી ખબર ગુસ્સો પણ થઈ ગયો હતો. આપણે નહીં બોલીએ, આપણે એકબીજામાં નહીં બોલીએ. તો યજ્ઞેશભાઈ, આપણે વાત કરીએ. સૌથી પહેલા પ્રશાંતભાઈએ બે વાત કરી, એક અમારા ધારાસભ્યોની વાત કરી. અમારા ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે, યહાં તહજીબ ભી બિકતી હૈ, યહાં ફરબાન ભી બિકતે હૈ, જરા તુમ નામ તો બોલો, યહાં ઈમાન ભી બિકતે હૈ. અને આ ઈમાન જે છે એ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીનું ગરું ઘોટવા માટે થઈને જે ધારાસભ્યોને ખરીદ્યા, અને વિશ્વાસઘાત અને ગદ્દારી આજે સમગ્ર મીડિયાની અંદર ને સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશની અંદર, મધ્યપ્રદેશની વાત હોય તો ત્યાં પણ આ મુદ્દો છે, અને પ્રજા આ મુદ્દા ઉપર મતદાન કરી રહી છે. એની સાથે સાથે એ મતદાનની વાતની સાથે સાથે પ્રશાંતભાઈએ કીધું કે કરજણની અંદર જે રિક્ષામાં શખ્સો હતા એ ઓળખાયા નથી. તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ધ્રુવેશ પટેલ હતો. મેં પ્રશાંતભાઈને અમારા ઉમેદવારે લેખિત ફરિયાદ આપેલી છે, એની કોપી પણ મોકલી છે, જેથી કરીને જે કામ પોલીસે કરવાનું હોય એ કામ કોંગ્રેસે આઈડેન્ટિફાઈ કરી દીધું છે, છતાં પણ હજી એની ધરપકડ નથી થઈ અને હજી પણ એ ખુલ્લા ફરી રહ્યા છે આવા પ્રકારના અસામાજિક તત્વો. આ વાત હતી. હવે વાત કરીએ યજ્ઞેશભાઈની. યજ્ઞેશભાઈ કે તમે હેમાંગભાઈ ખેસ પહેરી લો, બરોબર છે? એટલે આવા પ્રકારની વાતો કરીને જાહેરની અંદર જો આવી રીતના ઉપસાવતા હોય તો તમે સમજી શકો છો કે અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસને કેટલી, કોંગ્રેસના લોકોની એમના માટે કેટલી જરૂરિયાત છે. આખું સ્વર્ણિમ સંકુલ 2 ની અંદર યજ્ઞેશભાઈ જેવા કાર્યકર્તા હોય લાઈનમાં ઉભા રહેવું પડે, અને કોંગ્રેસના જ બનેલા મંત્રીઓ એમના કામો માટે એમને બહાર ઉભા રહેવું પડે. અત્યારે પણ એમના પાટીલ ભાઉએ જયારે કીધું હતું કે અમે કોંગ્રેસ માંથી આવેલા કોઈને ટિકિટ નહીં આપીએ, અને ના છૂટકે એમને 5-5 ગદ્દારોને ટિકિટ આપવી પડે, જે દિવસે આપ્યા પછી પણ કીધું કે અમે કોંગ્રેસમાંથી કોઈને નહીં લઈએ, અને એ પછી પણ જિલ્લા પ્રમુખ હોય ને તાલુકા પ્રમુખ જેવાને પ્રમુખ પોતે હાર પહેરાવે, એમની ઇન્ટરનલ બાબતોની મારે ચર્ચા નથી કરવી. ઇન્ટરનલ બાબતોની અંદર પાટીલ ભાઉ આ વખતે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે, અને તમે જોઈ શકો છો કે પાટીદાર આગેવાન જીતુભાઈ જેવાને સ્ટાર પ્રચારક પણ બનાવવામાં નથી આવેલા, પણ આ એમની ઇન્ટરનલ બાબતો છે. એટલે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાને યજ્ઞેશભાઈ, અહીંયા હું તમને જાહેરમાં ચેલેન્જ આપું છું, મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું કહેવું એ અમારા માટે ગાઢ સમાન છે. એટલે મહેરબાની કરીને આવા પ્રકારના સીસીટીવી કેમેરા તમારે મુકાવવા હોય પ્રશાંતભાઈ તો મુકાવી દો. અહીંયા હું જાહેરમાં કહું છું કે આવા પ્રકારની બીજી વાર આલોચના ના કરે, અને ખાસ કરીને હેમાંગ રાવલને તો ના જ કે. હવે જે વાત હતી આજની દિવસની સમગ્રની ચૂંટણીની ટકાવારીની, જે કંઈ પણ ટકાવારી આવી છે એ ટકાવારીએ આ કોરોના કાળની અંદર પણ આટલી બધી ટકાવારી આવી છે, તો એના માટે જનતાનો આભાર માનવો જ રહ્યો. અને જનતાએ જે કોઈ પણ વોટ આપ્યા છે લોકશાહીની સશક્ત લોકશાહીમાં, 10મી તારીખે એ બિલકુલ 10મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. હજી પણ અહીંયા હું નિર્માણ ન્યૂઝના જાહેર માધ્યમથી કહું છું કે કોંગ્રેસને 8-8 સીટ મળવાની છે, અને 8-8 સીટની અંદર કોંગ્રેસ સ્પષ્ટ અને જંગી બહુમતીથી આવવાનું છે, અને ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે માટે આવા પ્રકારના ગતકડાઓ કરી રહી છે. યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે તેના માટે આ બધા ગતકડા કરી રહી છે તેવું કોંગ્રેસના નેતા કહી રહ્યા છે. કોંગ્રેસના નેતાના મુખ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે હાર કોણ ભારી ગયું છે, કે
કારણ કે એ જે પ્રમાણેની વાતો કરી રહ્યા છે, જે પ્રમાણેનું ફ્રસ્ટ્રેશન એમનું કાઢી રહ્યા છે, અને એ ફ્રસ્ટ્રેશનના આધારે કહી શકાય છે કે એ હાર એ ભાળી ગયેલા છે. બીજું કે આજ હેમાંગભાઈને હું ચેલેન્જ કરું છું કે આઠે આઠ સીટ જો ના આવી તો હેમાંગભાઈ તમે ખેસ પહેરવાનું છોડી દેશો કોંગ્રેસનો? નહીં છોડે. કારણ કે શું છે કે આ તો એમના પક્ષ પ્રમુખ કહે એટલે એમને બોલવું પડે, બિચારાની ફરજ છે એટલે બિચારા બોલ્યા કરે. અને એમને બોલવાની બહુ ઈચ્છા છે, એમને બોલી લેવા દો. કારણ કે એમને ક્યાંય બોલવા મળતું નથી, સત્તા નથી મળતી, કશું નથી મળતું. જે આજે પાર્ટીની વાત કરે છે, જે પક્ષ જેને એક જ પ્રમુખ અને એક જે પ્રમુખ એવો છે કે જેની 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 સીડીઓ જે કરી યુટ્યુબની અંદર એટલા બધા લાઇક્સ આવી ગયા હતા કે જે ખરા એક કોઈ પોર્ન સ્ટારને ના આવે એટલા બધા લાઇક્સ એના યુટ્યુબમાં આવી ગયા હતા, એવો એમને કાર્યકારી પ્રમુખ. આ બે ઉપર આખી આખી કોંગ્રેસ ચલાવે છે, બરાબર. કોઈ એમને કારોબારી મેમ્બર નથી મળતું, કશું મળતું નથી, નથી એમને નેતાગીરીના ઠેકાણા, નથી કેન્દ્રીય નેતાગીરીના ઠેકાણા. હેમાંગભાઈ વિચારો કેમેરા લઈને ફર્યા કરે પ્રમુખ ની આગળ, બરોબર છે, એ ટેકનોલોજીનો નિષ્ણાત છે એટલે ફરે. વચ્ચે નહીં બોલતા હેમાંગભાઈ, વચ્ચે ના બોલતા. હું સ્પષ્ટ શબ્દો માંગુ છું, વચ્ચે ના બોલતા. અને આ ટેવ જે કરી એ કાઢી નાખો, કારણ કે આ ટેવ ઘણા કોંગ્રેસીઓની આજે જોઈ છે. અને આ જે તમે બોલ્યા ને એ રીતે વચ્ચે બોલતા હતા એટલે જ મારે ગરમ થવું પડ્યું. અને આ ટેવ જે જો નહીં કાઢી નાખો ને તો આ ટેવ તમને આગળ દુઃખી કરશે, આગળ અને આગળના દુઃખી થશે ને આમાં નામાં તમારી સત્તા જતી રહે. બીજું કે જે પ્રમાણે આજે જે બોલ્યા હતા અમારા મિત્ર પ્રશાંત ગઢવી, એનો તમે જવાબ નથી આપ્યો. એને આખી વાતને ફેરી પ્રશાંત ગઢવીના કહેવાનો મતલબ, કારણ કે તમે સત્તાના તોરમાં હતા કે તમને સત્તા આવી જશે, પણ આ આઠે આઠ સીટ આવે તો તમને સત્તા નથી આવવાની. પ્રશાંત ગઢવીના કહેવાનો મતલબ એ હતો કે આ જે આઠ ધારાસભ્યો જે જતા રહ્યા એમની પાછળ જો તમે કેમેરા ગોઠવ્યા હોત તો આ ચૂંટણી ના આવી હોત. અને તમારે ત્યાંથી પ્રશાંતભાઈ, બરોબર છે ને મારી વાત કહેવાની? બિલકુલ બિલકુલ. આજ કેવા મતદાર, પણ એને શું છે, એને મગજમાં બીજું ભરેલું હતું કે યજ્ઞેશ ને જવાબ કેવી રીતે આપવો, આ યજ્ઞેશ ની ઉપર કેવી રીતે ચડી બેસવું, આ મગજમાં એને ફિટ થયેલું હતું. એટલા માટે એને છે ને તે વાતને આખી ફેરવી નાખી. નો ડાઉટ કોંગ્રેસ નો સારો નેતા છે, બધું જ બરોબર છે, પરંતુ જે મેં પહેલા કીધું કે ભાજપના વખાણ કર્યા સિવાય બીજું કોઈ એમને આવડતું નથી. ભારતીય જનતા પાર્ટી આ કર્યું, ભારતીય જનતા પાર્ટી આ કર્યું, ભારતીય જનતા પાર્ટી આ કર્યું, ભારતીય જનતા પાર્ટી કર્યા કે તમે શું કર્યું એ કોને, તમે પોતાની જે તમે શું કર્યું તો પ્રજાને કીધું ના હોત ને તો અત્યાર સુધી તમારી સત્તા હોત ભાઈ. કારણ કે તમે કશું કર્યું નથી. આજે તમે અમારી વાત કરો છો, તમે તમારી પહેલા વાત કરો કે તમે ગુજરાતની અંદર શું કર્યું. ગદ્દારોની કયા કયા મોઢે, અને ગદ્દાર શબ્દ તમારું મોઢું ગંધાય છે. શંકરસિંહ વાઘેલાને તમે લઈને આવ્યા હતા અને શંકરસિંહ વાઘેલાને એમના આજે તમે કોંગ્રેસમાં ભેળવ્યા, કોંગ્રેસમાં ભેળવ્યા પછી તમે એને સત્તા આપી, સત્તા આપી મિનિસ્ટર બનાવ્યા, કેન્દ્રમાં મિનિસ્ટર બનાવ્યા, એ પછી કાપડ મંત્રી બનાવ્યા, એ પછી તમે કાપડ મંત્રી બનાવ્યા બાદ તમે એને આજે જે કરાય એ ચેરમેન બનાયા, ચેરમેન બનાવ્યા વિરોધ પક્ષના નેતા બનાયા, પછી પક્ષના નેતા બન્યા. અરે તમારી કોંગ્રેસ છોડીને ત્યારે પણ એ વિરોધ પક્ષના નેતા ચાલુ હતા, એટલે તમે એ ગદ્દાર હતા, એ ગદ્દાર હતા જયારે નીકળ્યા ત્યારે. અરે તમે ગદ્દારની વાતો તમારા માટે શોભતી નથી. અને તમને આજે જે લોકો આજે દેશને આજે અખંડ રાખવાની વાત સરદાર પટેલ કરતા હતા, એ દેશને આજે 70-70 વર્ષ સુધી ખંડિત રાખતા હોય, આ મોટે ગદ્દારની વાત શું બને? તમને જેનો જમાઈ અને ખેડૂતોની જમીન ચાલી જતો હોય એ મોટે ગદ્દારની વાત શું બને? વચ્ચે ના બોલે મનભાઈ, વચ્ચે ના બોલે મનભાઈ, મતદાનની ટકાવારી ધાર્યા કરતા ઘણી સારી આવી છે, કારણ કે કોરોના કાળ હતો, મને એવું હતું 45-50% બધી રીતે થાય એની જગ્યાએ સારું આવ્યું છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે, કારણ કે ગઈ વખતે ઘણી બધી સીટ આઠમાં 3-4 એવી હતી કે બહુ જ ઓછી થીન માર્જિન થી જીતાણી હતી, તો કદાચ એકાદી સ્વિંગ વાગે ફરી વાર આ વખતે, કારણ કે એ સ્વિંગ પાછી સીટો એવી છે જ્યાં આ વખતે ગઈ વખત કરતા વધારે મતદાન થયું.
નોર્મલ પેલા વિધાનસભા કરતા પણ વધારે મતદાન થયું છે, તો આ સીટો કદાચ સ્વિંગ મારી શકે છે, ખબર નથી મને. મને એવું લાગે છે હેમંતભાઈ ખાલી ભૂલથી કંઈક ભૂલી ગયા એટલે મારું નામ ઉચ્ચારી ગયું કે આલોચના પ્રશાંતભાઈ ના કરે સીસીટીવીની, એટલે કદાચ એમનું સ્લીપ ઓફ ટંગ થયું હોય, યજ્ઞેશભાઈને કહેવા માંગતા હશે, મને કહી ગયા હશે એવું હું માની લઉં છું. એટલે એની પણ સીસીટીવી બોલ્યો જ નથી પ્રશાંતભાઈ, હું સીસીટીવી બોલ્યો જ નથી, મારા મોઢે સીસીટીવી શબ્દ જ નથી. પેટાચૂંટણી યોજવામાં આવી છે તેના લઈને હવે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, હવે તેમાં પણ કોનો સાથ સહકાર જે રીતે હવે આપશે મતદાતા, કારણ કે મતદાતા અત્યાર મુખ્ય છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે, ઈવીએમમાં જે રીતે ભાવિ અત્યારે તો નક્કી થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ મતદાતા દ્વારા જે મત આપવામાં આવ્યું છે ને તેમાં પણ કયા પક્ષને આવકાર મળશે અને કયા પક્ષને જાકારો મળશે. તેની સાથે યજ્ઞેશભાઈ, હેમાંગભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણ આભાર અમે સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના સર્વમાં બસ રજા આપશો, નમસ્કાર.